પ્રાણીઓ જોવા મળે છે ત્યાર પછી જોવાલાયક સ્થળોની વાત કરીએ તો સૌ પ્રથમ ઉકાઈ ની વાત કરીએ તો ઉકાઈમાં તાપી નદી ઉપર વિશાળ ઉકાઈ બંધ અને જળ વિદ્યુત મથક આવેલા છે આ ઉપરાંત અહીં કોલસા આધારિત તાપ વિદ્યુત મથક પણ આવેલું છે ત્યાર પછી કાકડાપરની વાત કરીએ તો અહીં તાપી નદી પર વિહળ પ્રકારનો બંધ બાંધવામાં આવેલો છે કાકરાપર યોજનાની નહેરો આખા દક્ષિણ ગુજરાતમાં ફેલાયેલી છે અને બારે માસ પાણી પૂરું પાડે છે તેમજ અહીં દેશનું એક મહત્ત્વનું અણુશક્તિ વિદ્યુત મથક પણ આવેલું છે ત્યાર પછી સોંગઠ વાત કરીએ તો તાપી જિલ્લાના તાલુકામાં ગાયકવાડી શાસન સમયનો કિલ્લો આવેલો છે આ કિલ્લામાં માતાનું મંદિર તથા દરગાહ આવેલ છે ત્યાર પછી વાત કરીએ તો અહીં ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા પ્રકૃતિ પ્રેમી લોકો માટે પ્રાકૃતિક પ્રવાસન કેન્દ્ર ઊભું કરવામાં આવેલું છે ત્યાર પછી ડોસવાડાની વાત કરીએ તો વ્યારા પાસે આવેલા ડોસવાડા ગામ પાસે મીંડોળા નદી પર નાનો બંધ બાંધવામાં આવેલો છે ત્યાર પછી વીર થવાની વાત કરીએ તો આહવાથી નવાપુર જતા માર્ગ પર આવેલા વીર થવા આશ્રમ ખાતે ખજૂરીનું વન જોવાલાયક છે અહીંથી ડાંગ જિલ્લામાં આવેલું સબરીધામ તેમજ ગિરિમાર નો ગિરાધોધ જોવાલાયક સ્થળો છે ત્યાર પછી ઉંચામાળાની વાત કરીએ તો નજીક અણુમથક એટલે કે પાવર સ્ટેશન આવેલું છે બારે માં સતત પાણી નીકળ્યા કરે છે એક માન્યતા મુજબ તે દેવતાઓની ગાય છે ત્યાર પછી વાજપુર નો કિલ્લોની વાત કરીએ તો બોરદાની નજીક ઉકાઈ ડેમના ફુગારામાં આવેલો છે આ કિલ્લો માત્ર શિયાળા અને આ કિલ્લો આવેલો છે ત્યાર પછી દેવલપાડા ની વાત કરીએ તો જેને દેવલીમાળી પણ કહેવામાં આવે છે સોંગઢ તાલુકાના દેવલપાડા ગામે દેવલીમાળી મંદિર આવેલું છે મિત્રો આવડી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ